અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. સુરતથી વિગતો મળી રહી છે. આજે સુરતમાં કોરોનાના 18 કેસ નોંધાયા છે, જેમાં ફાઉન્ટેન હેડ શાળાના 2 વિદ્યાર્થી, 1 શિક્ષક, પીપી સવાણી સ્કૂલના 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ નોંધાયા છે અને શાળાને 7 દિવસ માટે બંધ કરી દેવાય છે. પારુલ બારીક અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. પારુલ, અલગ અલગ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓના પોઝિટિવ થવાની ખબરો સામે આવી રહી છે, ત્યારે સુરતમાંથી શું વિગત? બિલકુલ વિધિ, સુરતમાંથી હજી પણ જે શાળામાંથી વિદ્યાર્થીઓના કોરોના સંક્રમિત થવાનો સિલસિલો છે તે આજે પણ યથાવત રહ્યો છે. 18 કેસો આજે સુરત કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે, જેમાંથી 5 જેટલા વિદ્યાર્થીઓ જે છે કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાં ફાઉન્ટેન હેડના 2 વિદ્યાર્થીઓ છે, 1 શિક્ષક છે, તેમજ પીપી સવાણી સ્કૂલના પણ 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ નોંધાયા છે. ધોરણ 9માં ભણતા ફાઉન્ટેન હેડ સ્કૂલના 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે, જ્યારે સવાણીમાં ધોરણ 10માં ભણતા 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે, જ્યારે ફાઉન્ટેન હેડના 1 શિક્ષક પણ પોઝિટિવ આવ્યો છે. તકેદારીના ભાગરૂપે આ શાળાના જે વિદ્યાર્થીઓ છે અને સ્ટાફ છે એ તમામનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, પણ તે બધા નેગેટિવ આવ્યા છે. પણ એક રીતે ચિંતાનો વિષય અત્યારે કોર્પોરેશન માટે એ પણ છે કે કોરોનાના કેસો તો વધી ગયા છે, પરંતુ વિદ્યાર્થીઓ જે કોરોના સંક્રમિત થયા છે બિલકુલ પારો સ્વાભાવિક છે, કારણ કે અત્યારે જે વિગતો મળી રહી છે તે અનુસાર પણ આજે સુરતમાં 18 કેસ છે, 4 તો વિદ્યાર્થીઓ છે.